महिला सशक्तिकरण भाग रूपे कच्छ में पखवाड़िया की उजवणी करवामां आवी रही छे। आईसीडीएस विभाग द्वारा तेना वरिष्ठ अधिकारी अवनी रावल सीधा नेतृत्व हेठ आ पखवाड़िया की उजवणी चाली रही छे। अलग अलग कार्यक्रमों आयोजन करवामां आव्युं छे। गत उजवणी दरमियान स्पर्धकों ने शील्ड अने प्रमाणपत्रो लॉकडाउन की परिस्थिति में तेमने घरे पहोंचाड़वानी आयोजन करवामां आव्युं हतुं। आईसीडीएस विभाग द्वारा खास करीने गत 1 ऑगस्ट थी लईने 14 ऑगस्ट सुधी महिला सशक्तिकरण पखवाड़ियानी उजवणी करवामां आवी छे। महिला सशक्तिकरण पखवाड़ियानी उजवणी दरमियान अनेक प्रकारना कार्यक्रमोनुं आयोजन करवामां आव्युं होवानी वात बाळ सुरक्षा अधिकारी अवनी रावले आमतक टीवी न्यूज साथेनी एक विशेष मुलाकातमां जणाव्युं हतुं। तेमणे जणाव्युं हतुं के खास करीने जे गत वर्षे उजवणी करवामां आवी हती परंतु लॉकडाउननी કપરી પરિસ્થિતિના કારણે તેમણે શીલ્ડ અને પ્રમાણપત્ર પહોંચાડી નતા શક્યા। તેમણે અમારી ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પ્રમાણપત્રો પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય કર્યું છે। આવતા દિવસોમાં 14મી તારીખ સુધીમાં અનેક પ્રકારના કાર્યક્રમો યોજાશે, તેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। નમસ્કાર, મારું નામ અવનીબેન રાવલ છે અને જિલ્લા મહિલા બાળ અધિકારી તરીકે હું મારી ફરજ બજાવું છું। હાલમાં આપણે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે અને વંદે ગુજરાત માધ્યમથી 1 ઓગસ્ટથી લઈ અને 14 ઓગસ્ટ સુધી વિવિધ પ્રોગ્રામોનું છે આયોજન કરવામાં આવેલું છે। આપના માધ્યમથી હું દરેકને વિનંતી કરું છું કે આ પ્રોગ્રામ જે છે એ લોકો લાઈવ જોવે, અથવા તો જો એ લોકો જોઈ નથી શકતા 1-2ના ગાળામાં આવે છે, જો નથી જોઈ શકતા તો એ લોકો ફેસબુક ઉપર જોવે, ટ્વિટર ઉપર જોવે, અથવા તો એ લોકો જે અત્યારે અમે લોકો જે કરી રહ્યા છીએ મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા પ્રસારણ, તો એમાં પણ એ લોકો જોવે। અને બીજું કે આ જે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત અમે જે 100 દીકરીઓ એવી જે પસંદ કરી હતી કે જેણે વિવિધ ક્ષેત્રે નામનાઓ મેળવી હોય અને એ લોકોને આપણે 8 માર્ચે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે આપણે ઇનામો વિતરણ કરવાના હતા, પ્રમાણપત્ર વિતરણ કરવાના હતા અને શિલ્ડનું વિતરણ કરવાનું હતું, પરંતુ આ COVID-19ની કપરી પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ આપણે પ્રોગ્રામ છે એ રદ કરવામાં આવ્યો હતો। તો આ જે બધા પ્રમાણપત્રો અને શિલ્ડનું વિતરણ છે એ આપણી મહિલા શક્તિ કેન્દ્રની ટીમ દ્વારા 2 ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાવો દિવસની જે ઉજવણી હતી તે ઘરે ઘરે જઈ અને આપણે આ દીકરીઓને પ્રમાણપત્ર પહોંચતા કર્યા છે, શિલ્ડનું પણ વિતરણ કરેલું છે અને જો કોઈ દીકરીઓ બાકી રહી હોય તો તે આપ અમારો સંપર્ક કરી અને પોતાનું પ્રમાણપત્ર અને શિલ્ડ છે તે અત્રેથી મેળવી શકે છે। આની સિવાય બીજી મને આપને એક વાત કરવાની છે કે અત્યારે COVID-19ની પરિસ્થિતિને લઈ અને જે આપણા મહિલા સશક્તિકરણના પખવાડિયાના જે પ્રોગ્રામો છે એ આપણે ઓનલાઈન તો કરી જ રહ્યા છીએ, પરંતુ આપની પાસે કોઈ એવો સારા ઇનોવેટિવ આઈડિયા હોય કે આપણે આ રીતે કરીએ તો વધારે સારો પ્રોગ્રામ થઈ શકે, તો અમારા કચેરીના સંપર્ક નંબર 0-28-32-23-00-10 પર સંપર્ક કરવા નમ્ર વિનંતી છે। હું ફરીથી રિપીટ કરીશ, 0-28-32-23-00-10 પર અમને સંપર્ક કરી અને ઇનોવેટિવ આઈડિયા આપવા નમ્ર વિનંતી છે। અત્યારે જે બેટી બચાવો બેટી પઢાવોના પ્રોગ્રામ આપણા ચાલે છે તો અત્યારે અમને એવી સૂચના છે કે દરેક સરકારી જે કચેરીઓ છે એના ઉપર આપણે એના જે બેટી બચાવો બેટી પઢાવોનો લોગો છે એનું લગાવવાનું છે, જેથી કરીને લોકોમાં વધારે પ્રચાર પ્રસાર થાય। આની સિવાય પણ ડોર ટુ ડોર કેમ્પેન ચાલે છે, બેઠકો ચાલે છે, તો જેમાં COVID-19ની પરિસ્થિતિને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ બધા પ્રોગ્રામો છે અત્યારે આપણે કાર્યરત છીએ।